કેમ છો અક્કા? આજે બપોરે મારા પતિ દુકાન પર આવ્યા હતા અને મેં તેમને જણાવ્યું કે મારે ડિજિટલ ચૂકવણીઓ સ્વીકારવા માટે એકાઉન્ટ ખોલવું જોઈએ, પરંતુ તેમને ફ્રોડ એટલે છેતરપિંડી થવાનો અને પૈસા ગુમાવવાની ચિંતા સતાવે છે. ચિંતા ન કરશો સુમિત્રા, ડિજિટલ ચૂકવણીઓમાં ફ્રોડની કેટલીક ઘટનાઓ બનતી હોય છે, પરંતુ તમે તેને અટકાવવા માટેના કેટલાક પગલાં લઈને ફ્રોડથી સરળતાથી બચી શકો છો. ડિજિટલ ચૂકવણીઓ કરતી વખતે અને સ્વીકારતી વખતે કેટલીક કરવી જોઈએ અને કેટલીક ન કરવી જોઈએ તેવી વાતો ધ્યાનમાં રાખવાની જરૂર છે, જેને તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. હું આવી એક બે વાતો જાણું છું. તમારે કોઈ પણ વ્યક્તિને તમારો પાસવર્ડ ક્યારેય ન જણાવવો જોઈએ, બરાબર ને? એકદમ સાચી વાત સુમિત્રા. તમારે કોઈ પણ વ્યક્તિને તમારો ઇન્ટરનેટ બેન્કિંગ અથવા યુપીઆઈ પિનનો પાસવર્ડ ક્યારેય જણાવવો જોઈએ નહીં. હંમેશા યાદ રાખો, ચૂકવણી કરતી વખતે જ તમારે તમારો પાસવર્ડ દાખલ કરવાની જરૂર પડે છે. જો કોઈ વ્યક્તિ પૈસા મોકલતી વખતે તમારો પાસવર્ડ પૂછે છે, તો મોટા ભાગે તેવી સંભાવના રહેલી છે કે તે તમારા એકાઉન્ટમાંથી પૈસા કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તમારે હંમેશા એક મજબૂત અને કઠિન પાસવર્ડ સેટ કરવો જોઈએ, જેનું સરળતાથી અનુમાન ન કરી શકાય, અને તમારે નિયમિત ધોરણે તેમાં ફેરફાર કરતા રહેવું જોઈએ. વધુમાં, તમારે તમારા ફોનમાં તમારો પાસવર્ડ અને બેંકની વિગતો સાચવવી જોઈએ નહીં. કોઈ પણ વ્યક્તિને તમારો પાસવર્ડ જણાવશો નહીં, માત્ર ચૂકવણી કરવા માટે જ પાસવર્ડનો ઉપયોગ થાય છે. મજબૂત અને અઘરો પાસવર્ડ સેટ કરો. તમારો પાસવર્ડ નિયમિતપણે બદલતા રહો. તમારો ફોન અથવા કાગળ ઉપર અથવા કોઈ પણ સ્થળે તમારો પાસવર્ડ લખીને રાખશો નહીં. હું સમજી ગઈ અક્કા, પરંતુ આ ચૂકવણી કરવા માટે મારા ફોન ઉપર કઈ એપ સુરક્ષિત રહેશે તે હું કેવી રીતે જાણી શકું? આવી તો સંખ્યાબંધ પેમેન્ટ એપ ઉપલબ્ધ છે. હા, તેના માટે અનેક વિકલ્પો છે, પરંતુ તમારે એપ સ્ટોર પર ખૂબ જાણીતી, સારા રિવ્યુ સાથે વધારે રેટિંગ ધરાવતી એપની પસંદગી કરવી જોઈએ. તમારે અજાણ્યા નંબર ઉપરથી મોકલવામાં આવેલી લિંક ઉપર ક્લિક કરવાનું પણ ટાળવું જોઈએ, કારણ કે તે ફ્રોડની સંભાવના વધારે છે. તમારે ચૂકવણી દરમિયાન ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે પણ સાવધાની રાખવી જોઈએ. મુક્ત અથવા જાહેર વાઈફાઈ નેટવર્ક ઉપર ચૂકવણી કરવાનું ટાળવું જોઈએ. માત્ર પ્રમાણિત કરેલી અને વધારે રેટિંગ ધરાવતી પેમેન્ટ એપનો જ ઉપયોગ કરવો. તમારા ફોન ઉપર મોકલવામાં આવેલી અજાણી લિંક ઉપર ક્લિક કરવાનું ટાળો. મુક્ત અથવા જાહેર વાઈફાઈનો ઉપયોગ કરતી વખતે ચૂકવણીઓ કરવાનું ટાળો. સારું, હવે આ તમામ વાતોને હું ધ્યાનમાં રાખી શકા, પરંતુ જ્યારે હું ચૂકવણી કરું ત્યારે સાચી જ રકમ મોકલવામાં આવી છે અથવા ગ્રાહકે સાચી જ રકમ ચૂકવી છે તેની ખાતરી હું કેવી રીતે રાખી શકું? સામાન્ય રીતે જ્યારે તમે તમારા એકાઉન્ટમાંથી ચૂકવણી કરો અથવા ચૂકવણી મેળવો ત્યારે મોટા ભાગની બેંકો ચૂકવણીનો એલર્ટ મેસેજ મોકલે છે. જો તમે આવા પેમેન્ટ એલર્ટ મેસેજ મેળવતા ના હો, તો તમે પેમેન્ટ એલર્ટ મેસેજ મેળવવા માટે તમારી બેંકને જણાવી શકો છો અને તમે શરૂ કરાવી શકો છો. વધુમાં, તમારે તમારા એકાઉન્ટનું બેલેન્સ નિયમિતપણે તપાસતા રહેવું જોઈએ અને તમે કરેલા વ્યવહારો સાથે તેની સરખામણી કરવી જોઈએ. આ વાત અનુસરવાથી જો કોઈ કપટયુક્ત વ્યવહાર થયો હોય, તો તે કિસ્સામાં તે તમને ઝડપથી કાર્યવાહી હાથ ધરવામાં મદદ કરશે. ચૂકવણી માટે એલર્ટ મેસેજ શરૂ કરાવો. વ્યવહારોને સરખાવવા માટે તમારા એકાઉન્ટનું બેલેન્સ તપાસો. અક્કા, આ જાણકારી આપવા માટે તમારો આભાર. હવેથી હું આ બધી જ વાતો ધ્યાનમાં રાખીશ, પરંતુ આ બધી જ સાવધાનીઓ હાથ ધર્યા પછી પણ જો કોઈ ફ્રોડ યુક્ત વ્યવહાર થાય, તો હું તેની ફરિયાદ ક્યાં દાખલ કરી શકું? સુમિત્રા, તમે ચિંતા ના કરશો, આવા પ્રકારના વ્યવહારો માટે એક ફરિયાદ નિવારણ વ્યવસ્થા પણ ઊભી કરાયેલી છે, જ્યાં તમે તમારી ફરિયાદ દાખલ કરી શકો છો. ચાલો આપણે સૌથી પહેલા તમારું એકાઉન્ટ સેટઅપ કરી લઈએ અને ત્યારબાદ હું તમને તેના વિશે જાણકારી આપું. ચોક્કસ અક્કા.